સંમે પદાવલીનું સાદુ રૂપ આપી તેનો પ્રદેશ જણાવો આપણે સૌપ્રથમ પ્રદેશ એટલે કે ડોમેન ને ઉકેલીએ અને આપણે આને ફંક્શન એટલે કે વિધે f(x) ધારી લઈએ આથી ડોમેન એ x ની કિંમતોનો સેટ છે જે તે આ ફંક્શનમાં મુકતા આપણને કંઈક વ્યાખ્યાયિત મળે હવે 1x ની કિંમત જે આ એક્સપ્રેશન ને અનડીફાઈન્ડ એટલે કે અવ્યાખ્યાયિત કરે છે અને આ ડેનોમિનેટરને ઝીરો બનાવે છે તે શોધીએ હવે કઈ એક એક્સની કિંમત જે આ અનડિફાઇન્ડ એટલે કે અવ્યાખ્યાયિત કરે છે અને આ ડેનોમિનેટરને ઝીરો બનાવે છે તે શોધીએ આથી સિક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે બંને બાજુ આપણે એક્સ ને એડ કરીએ તો આપણને ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ સિક્સ મળે ઇઝક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ એક્સ મળે આથી સિક્સ ઇઝ ટુ એક્સ આથી ડોમેન આપણને મળે ડોમેન ઇઝ ઇક્વલ ટુ સિક્સ સિવાયની સિક્સ સિવાયની બધી વાસ્તવિક બધી વાસ્તવિક સંખ્યા આથી ડોમેન આપણને સિક્સ સિવાયની બધી વાસ્તવિક સંખ્યા મળે કારણ કે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ હોય તો તમે આ ઝીરો વડે ડિવાઈડ કરો છો જે આ એક્સપ્રેશનને ને કરે છે હવે આપણે રેશનલ એક્સપ્રેશન એટલે કે સમ્ય પદાવલીને સિમ્પલિફાઈ કરીએ હવે આપણે રેશનલ એક્સપ્રેશન એટલે કે સમય પદાવલીને સિમ્પ્લિફાઈ કરીએ આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ થર્ટી સિક્સ ડિવાઈડેડ બાય સિક્સ માઇનસ એક્સ છે અહીં આ બાયનોમિયલ એટલે કે બહુપદી છે અને આ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી હવે અહીં એ બરાબર એક્સ છે અને બી બરાબર થર્ટી સિક્સ છે આથી આના બરાબર એક્સ માઇનસ સિક્સ ઇન્ટુ એક્સ પ્લસ સિક્સ મળે હવે ન્યુમરેટરમાં એક્સ માઇનસ સિક્સ છે અને ડેનોમિનેટરમાં સિક્સ માઇનસ એક્સ છે અને આ બંને એક બીજાના છે હવે તેમને સમાન બનાવવા માટે આપણે માઇનસ વન માઇનસ વન વડે મલ્ટીપ્લાય કરીએ અહીં આપણે ન્યુમિરેટરને બદલતા નથી આથી જ માઇનસ વન માઇનસ વન મલ્ટીપ્લાય કરીએ છીએ હવે આપણે આ એક્સ માઇનસ ને માઇનસ વન સાથે મલ્ટીપ્લાય કરીએ આથી તેના બરાબર એક્સ પ્લસ સિક્સ હવે આ માઇનસ વન ને અને આ માઇનસ વન સાથે મલ્ટીપ્લાય કરીએ તો એક્સ ઇન્ટુ માઇનસ વન આપણને માઇનસ એક્સ મળે માઇનસ સિક્સ ઇન્ટુ માઇનસ વન પ્લસ સિક્સ અને આ માઇનસ વન અને ઓલ ઓવર ડિવાઈડેડ બાય સિક્સ માઇનસ એક્સ હવે આ માઇનસ એક્સ પ્લસ સિક્સ ને આપણે સિક્સ માઇનસ એક્સ લખી શકીએ આથી આ સિક્સ માઇનસ એક્સ અને આ સિક્સ માઇનસ એક્સ કેન્સલ થઈ જશે અને આના બરાબર આ માઇનસ વન એક્સ પ્લસ સિક્સ આપણને મળે હવે આ માઇનસ વન ને આપણે અંદર ગુણી લઈએ તો માઇનસ વન ઇન્ટુ એક્સ એટલે કે માઇનસ એક્સ અને માઇનસ વન ઇન્ટુ પ્લસ સિક્સ આપણને માઇનસ સિક્સ મળે જે રેશનલ એક્સપ્રેસન નું સિમ્પલિફિકેશન છે હવે દર વખતે માઇનસ વન ઇન્ટુ માઇનસ વન મલ્ટિપ્લાય કરવાની જરૂર નથી પરંતુ એ યાદ રાખવાનું છે કે જયારે માઇનસ વન મળે અથવા તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી માઇનસ એ થાય જો આ માઇનસ નિશાની ને અંદર ગુણો તો તમને માઇનસ બી પ્લસ એ મળે જે એ માઇનસ બી ના બરાબર છે